मुख्यमंत्री संबोधन करी रहा है, सीधा जईशु। मुख्यमंत्री एंटरप्रेन्योरशिप योजना, स्टूडेंट स्टार्टअप पॉलिसी, स्पर्धात्मक परीक्षा माटे कोचिंग सहाय, प्रतिभावंत रमित वीरनो ने पुरस्कार, पीएचडी माटे शोध अन्वये सहाय जेवी अनेक योजनाओ आ भाजपनी सरकारे अमलमां मूकी छे। एटलू ज नहीं, राज्यमां उच्च शिक्षण क्षेत्रे ग्रोस एनरोलमेंट रेशियो वधे अने युवानोने उच्च शिक्षण सरळताथी मळी रहे તે માટે જે તાલુકાઓમાં એક પણ કોલેજ નથી તેવા 10 તાલુકામાં સરકારી કોલેજો શરૂ કરવામાં આવી રહી છે। આ અંતર્ગત આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાને નવી સરકારી વિનયન કોલેજની ભેટ મળી રહી છે। આદિજાતિ વનબંધુ યુવાન પણ હવે પ્લેન ઉડાવી શકે તેવી રોજગારીલક્ષી વ્યવસ્થા પાયલટ બનવાની તાલીમ માટે લોન સહાયથી આપીએ છીએ। આ ભાજપ સરકારે સૌથી વધુ ધ્યાન વનબંધુ યુવાનોના શિક્ષણ અને રોજગાર માટે આપ્યું છે। પ્રત્યેક વનબંધુ બાળક પ્રાથમિક શિક્ષણ મેળવે તેની તકેદારી લીધી છે। 53 આદિવાસી તાલુકાઓમાં ઘર આંગણે વિજ્ઞાન શાળા આપી છે। આપણા વનબંધુ દીકરા દીકરી ઘર આંગણે ભણી ગણીને ડોક્ટર બને તે માટે 5 આદિજાતિ જિલ્લાઓમાં પીપીપી ધોરણે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ થઈ રહી છે। આદિજાતિ યુવાનને પણ વિશ્વની સાથે આંખમાં આંખ મિલાવીને પોતાના કૌશલ્યના જોરે વાત કરી શકે તેવો સશક્ત જ્ઞાન સમૃદ્ધ બનાવ્યો છે। આદિજાતિ યુવાનને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આંગળીના ટેરવે મળે, હાથ વગુ મળી રહે તે માટે નમો ટેબ્લેટ પણ સરકારે આપ્યા છે। એટલું જ નહીં, કોલેજ કેમ્પસમાં ફ્રી વાઇફાઈ સુવિધા આપીને વિશ્વ જ્ઞાનના દરવાજા ખોલી દીધા છે। 21મી સદી જ્ઞાન વિજ્ઞાનની સદી છે। નોલેજ ઇઝ પાવર ને બદલે ગુજરાતના યુવા ધનને એમ્પાવરિંગ વિથ નોલેજ કરવાની આ સરકારની પ્રતિબદ્ધતા કમિટમેન્ટ છે। ભાજપ સરકારની પ્રાથમિકતા શિક્ષણ જ છે અને એટલા માટે જ રાજ્યના બજેટમાં સૌથી વધુ રૂપિયા 31,000 કરોડ જેટલી રકમ શિક્ષણ વિભાગને ફાળવી છે। આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વાર કહ્યું હતું કે જો તેઓ શાસન કરતા ન હોત તો શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત હોત। આદરણીય વડાપ્રધાન શ્રીમાં રહેલા એ શિક્ષકે જ ભારતને નવી શિક્ષણ નીતિની ભેટ આપી છે। આઝાદીના 7 દાયકા પછી 21મી સદીની દેશની આ પહેલી શિક્ષણ નીતિ છે। 34 વર્ષ જૂની નીતિને સ્થાને આ નવી શિક્ષણ નીતિ દેશના શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો લાવશે। શિક્ષણ સાથે સંસ્કૃતિને દેશની ધરોહરને જોડશે। ભારતને શક્તિશાળી બનાવવા, વિશ્વગુરુ બનાવવા, 21મી સદીનું નેતૃત્વ કરતું રાષ્ટ્ર બનાવવા, એમ્પાવરમેન્ટ થ્રુ એજ્યુકેશન દ્વારા વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવા માટે આ એજ્યુકેશન પોલિસીમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે। ગુજરાતનો તેજ તરવાર યુવાન આ નવી શિક્ષણ નીતિનો લાભ લઈ જ્ઞાનના નવા નવા ક્ષેત્રોને ક્ષિતિજો સર કરીને જય વિજ્ઞાન સરકાર કરવામાં દેશ આખામાં અવ્વલ રહે એ જ આપણો સંકલ્પ છે। વંદે માતરમ, ભારત માતા કી જય। તો સરકારે વિનયન કોલેજનું એ લોકાર્પણ કરવામાં આવ્યું તાપીમાં। વનબંધુ જે યુવકો છે તેમના શિક્ષણમાં પરિવર્તન આવ્યા અને તેઓ માટે પણ શિક્ષણ ક્ષેત્રે અને સારા એવા ઓપોર્ચ્યુનિટીઝ ઊભા થાય તેના માટે આ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું સરકારી વિનયન કોલેજનું। 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોવાનું સીએમએ કહ્યું, સાથે જ તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિથી આમૂલ પરિવર્તનો આવશે। નામથી આપણી આ કોલેજની શરૂઆત થશે, માં દેવ મોગરા સરકારી વિનયન ઉચ્છલ કોલેજ, તાળીઓના ગડગડાટથી માની મુખ્યમંત્રીનો આપણે આભાર માનીએ મુખ્યમંત્રી મહોદય સીધે સીધા ગાંધીનગર થી લાઈવ છે આપણી સાથે, ત્યારે આભાર દર્શન ની સાથે જોડાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી મહોદય ડોક્ટર ડીડી કાપડિયા સર આપને આમંત્રિત કરીએ છીએ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સર।